અહીંયા જે આપણા રાજકોટના કમિશનર સાહેબને મારે એટલું જ કહેવાનું કે હું જે આ કરું છું અહીંયા એનું કારણ એક જ છે કે વિરમગામના જે રૂરલમાં જે પોલીસવાળા રહ્યા ને પટેલ સાહેબ, એ આની પહેલાં આજથી 4 મહિના પહેલાં મેં એક રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને એ ક્યાંક પકડાણ હોય છે તો એને મારું નામ દીધું અને મારી ઉપર એને 8 પેટીનો આરોપ નાખ્યો અને મેં એમને ત્યારે સેટિંગના 3 લાખ રૂપિયા આપ્યા, છતાંય મારી માથે કેસ કર્યો અને મને જેલ હવાલે કર્યો હતો. પછી હું 2 મહિના છૂટ્યો હતો. ત્યાર પછી આજે પણ કોક પાછો કોક 14 તારીખે કોક પકડાણ હોય છે. હવે એનું નામે પાછું મને ફોન કરીને કહે છે કે આ માલ તારો છે, આના તારે 10 લાખ રૂપિયા દેવા પડશે. હવે એટલા બધા મારી પાસે કાંઈ પૈસા છે નહીં, મારો કાંઈ માલ છે નહીં અને હું કાંઈ આ ધંધો કરતો નથી. બરાબર, ઓલી વખતે 3 લાખ રૂપિયા દીધા અને હું ધંધો કરતો હોય તો રાજકોટમાં એકાદો મારો કાંઈ કેસ હોય ને. તો આવી રીતે અવારનવાર હવે આજે પાછા 10 લાખ રૂપિયા માગે છે. હું કદાચ સેટિંગ કરીને 2-3 લાખ રૂપિયા દઈ દઉં મારું નથી તોય પાછું થોડાક દી પછી પાછું કોકનું પકડશે તો પાછું એમ કહીશે કે આ માલ તારો છે, મારે હું એમને પૈસા જ દીધા રાખવા. માનનીય કમિશનર સાહેબને મારું એટલું જ નિવેદન કે હું આ જે કરું છું બરાબર એના હિસાબે હું આત્મહત્યા કરી લઉં છું અને જે કાંઈ પાછળની કાર્યવાહી છે એ મારા બધા ઘરવાળાને ન્યાય મળે એ રીતનું કરજો અને બધા વધારે મારે કાંઈ કહેવું નથી. હું એટલે આત્મહત્યા કરું કેમ કે હું કંટાળી ગયો છું. હવે એક તો મારું માન ભેગું થતું હોય એમાં હું આવી રીતે ક્યાંથી હું પૈસા આપી શકું. એટલે મારે પટેલ સાહેબને એટલી વિનંતી કરવાની કે બધાને બાયડી છોકરા હોય સાહેબ આવી રીતે કોઈને હેરાન ન કરાય, કંઈક સમજાય. બરાબર, કોનો